नमस्कार विद्यार्थी मित्रों, आपणे अभ्यास करी रह्या छीए धोरण 11 कॉमर्समां पांचमुं चेप्टर विषमता। लास्ट लेक्चरमां आपणे एक अनिवारक आवृत्ति वितरणनो दाखलो गणेलो हतो के जेमां काल पियर्सननी रीते आपणने विषमता अने विषमतांक शोधवानुं कीधेलुं छे। अत्यार सुधीमां आपणे एवा दाखलाओ गणेला के जेमां आपणने बहुलक सरळताथी मळी शके तेम होय। हवे आपणे एवा दाखलाओ गणशुं के जेमां आपणने बहुलक मळी शके तेम न होय अने आपणे मध्यस्थनो उपयोग करी अने विषमता अने विषमतांक मेळवो पड़े। अहीं तमे जुओ तो आ तमारो स्वाध्याय 5.1 नो दाखला नंबर 2 छे, बराबर। आ दाखला नंबर 2 मैं एटला माटे तमने शीखड़ावा माटे गणेलो छे कारण के आपणने एमां पण एवुं ज कहेलुं छे के काल पियर्सननी रीते विषमता अने विषमतांक शोधो। તમે રકમમાં જુઓ તો અવલોકનો તો 12 ને 12.5 ને 13 ને 13.5 એટલે એમાં તો કંઈ એવો પ્રશ્ન નથી, પણ આપણે શું કરીએ છીએ કે આપણે બહુલક શોધવા માટે શું વિચારીએ કે ભાઈ સૌથી મોટી આવૃત્તિ હોય એની સામેનું અવલોકન છે એને આપણે બહુલક કહીએ છીએ। અસતત આવૃત્તિ વિતરણ છે, વર્ગ લંબાઈ હોય તો કોઈ પ્રશ્ન નથી, એમાં આપણે FM ઉપયોગ કરીએ છીએ। પણ અસતત આવૃત્તિ વિતરણમાં સૌથી મોટી આવૃત્તિ સામેનું અવલોકન એને આપણે બહુલક કહીએ છીએ। હવે તમે અહીંયા જુઓ આવૃત્તિમાં એકદમ નજરથી તો તમને સૌથી મોટી આવૃત્તિ 56 દેખાય છે, પણ 56 તમે જુઓ બે વખત આવે છે તો અહીં તમને સરળતાથી બહુલક મળી શકે તેમ નથી, કારણ કે બે વખત 56 છે તો બહુલક કોને ગણવું, 14 ગણવા કે 14.5 ગણવા? એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે બહુલક અવ્યાખ્યાયિત છે, મળી શકે તેમ નથી। તો જ્યારે બહુલક મળી શકે તેમ ન હોય ત્યારે આપણે કાલ પિયર્સનનું મધ્યસ્થવાળું સૂત્ર વાપરવું પડે કે જેમાં આપણે ચેપ્ટરની શરૂઆતમાં આ સૂત્ર લખેલું છે। હમણાં દાખલો ગણાવતી વખતે પણ હું પાછું રિપીટ કરી દઉં છું, દાખલો કમ્પ્લીટલી પૂરો ન થઈ જાય ત્યાં સુધી બાળકો ખાસ ધ્યાન આપજો। અવલોકનો એટલે X અને આવૃત્તિ એટલે F, એ તો આપણને રકમમાં આપેલા જ છે। હવે આવૃત્તિઓનો સરવાળો N બરાબર 270 થાય છે। સૌથી પહેલાં આપણે કોલમ બનાવવી પડશે D, D બરાબર X - A। હવે મેં એ ધારેલા છે 14, તમે ગમે તેને ધારી શકો એનાથી જવાબમાં કોઈ ફેર પડશે નહીં, પણ મેં 14 છે એ બરાબર મધ્યમાં આવે છે એટલે માઇનસ ને પ્લસ લગભગ સમકક્ષ થઈ જાય, એટલા માટે થઈને મેં 14 ધારેલા છે। હવે એ બરાબર 14 ધારેલા છે, ડીનું સૂત્ર છે X - A, 12 માંથી 14 જાય એટલે -2 મળે। હું સૂત્ર મુજબ જાઉં છું, ડી બરાબર X - A, આ બધું X છે, એ બરાબર આપણે ધારેલા છે 14, ડી બરાબર X - A એટલે 12 માંથી 14 જાય તો -2, પછી 12.5 માંથી 14 જાય તો -1.5, 13 માંથી 14 જાય તો -1 અને 13.5 માંથી 14 જાય તો -0.5, 14માંથી 14 જાય તો 0, એવી જ રીતે 14.5માંથી 14 બાદ કરો તો 0.5, 15માંથી 14 બાદ કરો તો 1, 15.5માંથી 14 બાદ કરો તો 1.5 અને 16માંથી 14 બાદ કરો એટલે 2। તો આ આપણી ડીની કોલમ તૈયાર, ડી બરાબર X - A નો આપણે ઉપયોગ કરીએ। હવે આપણે કોલમ બનાવવાની છે FD અને FD² આ બંને કોલમ બનાવતા તમને આવડે જ છે,
એફ ડી એટલે એફ ગુણ્યા ડી, પાંચ બે માઇનસ દસ કારણ કે વત્તે ઓછે ઓછા, વીસ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે ત્રીસ, ઓછે વત્તે ઓછા, ત્રીસ એકુ ત્રીસ, વત્તે ઓછે ઓછા. પછી સુડતાલીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ એટલે ત્રેવીસ પોઈન્ટ પાંચ, પણ કેવા માઇનસ, કારણ કે માઇનસ પ્લસ માઇનસ. છપ્પન ગુણ્યા ઝીરો એટલે ઝીરો, છપ્પન ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ એટલે અઠ્યાવીસ, સાડત્રીસ એકુ સાડત્રીસ, સોળ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે ચોવીસ, અને ત્રણ બે છ. હવે બાળકો બધા માઇનસનો સરવાળો કરીએ તો માઇનસનો સરવાળો થાય છે ત્રાણું પોઈન્ટ પાંચ, અને પ્લસનો સરવાળો કરીએ તો થાય છે પંચાણું. આ માઇનસના સરવાળા ચારેયના ત્રાણું પોઈન્ટ પાંચ, અને ચારેય પ્લસના સરવાળા પંચાણું, ઓછે વત્તે ઓછા. પંચાણુંમાંથી ત્રાણું પોઈન્ટ પાંચ જાય તો એક પોઈન્ટ પાંચ વધે, મોટામાંથી નાનું પદ બાદ થાય તો નિશાની મોટા પદની આવે. એટલે પંચાણુંમાંથી ત્રાણું પોઈન્ટ પાંચ બાદ કરીએ એટલે આપણને સિગ્મા એફ ડી એક પોઈન્ટ પાંચ મળે, અને એ પણ પ્લસમાં. હવે આપણે કોલમ બનાવવાની છે એફ ડી સ્ક્વેર. એફ ડી સ્ક્વેરની કોલમ કેમ મળે? તો કે એફ ડી ગુણ્યા ડી, દસ બે વીસ, પણ માઇનસ માઇનસ પ્લસ, ત્રીસ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે પિસ્તાલીસ, ત્રીસ એકુ ત્રીસ, માઇનસ માઇનસ પ્લસ, ત્રેવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ એટલે અગિયાર પોઈન્ટ પંચોતેર, માઇનસ માઇનસ પ્લસ, ઝીરો ગુણ્યા ઝીરો એટલે ઝીરો, અઠ્યાવીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ એટલે ચૌદ, સાડત્રીસ એકુ સાડત્રીસ, ચોવીસ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે છત્રીસ, અને છ બે બાર. આવી રીતે સરવાળો કરતા સિગ્મા એફ ડી સ્ક્વેર આપણને મળશે બસો પાંચ પોઈન્ટ પંચોતેર, બરાબર. હવે અહીં આપણને બહુલક મળી શકે તેમ નથી, આપણે મધ્યસ્થનો ઉપયોગ કરવો છે, એટલે આપણે મધ્યસ્થ માટે સીએફ એટલે કે સંચય આવૃત્તિની જે કોલમ છે એ કોલમ આપણે બનાવવી પડશે. તો એ તો આપણને સંચય આવૃત્તિની કોલમ તો આવડે જ છે, પાંચના પાંચ એમનેમ, પાંચમાં વીસ ઉમેરો એટલે પચીસ, પચીસમાં ત્રીસ ઉમેરો એટલે પંચાવન, પંચાવનમાં સુડતાલીસ ઉમેરો એટલે એકસો ને બે, એમાં છપ્પન ઉમેરો એટલે એકસો ને અઠ્ઠાવન, એમાં પાછા છપ્પન ઉમેરો એટલે બસો ને ચૌદ, સાડત્રીસ ઉમેરો એટલે બસો ને એકાવન, સોળ ઉમેરો એટલે બસો ને સડસઠ, ત્રણ ઉમેરો એટલે બસો ને સિત્તેર. આ સંચય આવૃત્તિની કોલમ આપણને બનાવતા આવડે છે. હવે આપણે મધ્યક શોધવા માટે, પ્રમાણિત વિચલન શોધવા માટે અને મધ્યસ્થ શોધવા માટે જેટલી પણ કોલમની જરૂરિયાત હતી એ તમામ કોલમો આપણે મળી ગઈ. હવે આપણે આપણા જે ચલની જરૂરિયાત છે એ મધ્યક આપણે પહેલાં ગોતીએ. મધ્યક માટેનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી છેદમાં એન. એ બરાબર ધારેલો મધ્યક આપણે ધારેલા છે એ બરાબર ચૌદ, બરાબર. હવે એ બરાબર ચૌદ છે વત્તા સિગ્મા એફ ડી છે એ એક પોઈન્ટ પાંચ છે, બરાબર. એનની કિંમત કેટલી છે? બસો ને સિત્તેર. હવે એક પોઈન્ટ પાંચ ભાંગ્યા બસો ને સિત્તેર કરશું એટલે આપણને મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો છ. એને આપણે ચૌદ સાથે ઉમેરશું, પ્લસ કરશું એટલે ચૌદ પોઈન્ટ ઝીરો ઝીરો છ. પરંતુ તમને બધાને ખ્યાલ છે કે ત્રીજો આંકડો પાંચ કે પાંચથી મોટો હોય તો બીજો આંકડો એક પોઈન્ટ વધી જાય. અહીંયા તમે જુઓ ત્રીજો આંકડો છ છે તો એની પહેલાં કોણ છે? તો કે ઝીરો. એક આંકડો વધે એટલે ઝીરોની જગ્યાએ શું થઈ જાય? એક. એટલે ફાઇનલી આપણા માટે મધ્યક એટલે કે એક્સ બાર ચૌદ પોઈન્ટ ઝીરો એક થાય છે, બરાબર.
આ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું, કારણ કે આ આંકડાશાસ્ત્ર છે. એક જગ્યાએ ભૂલ કરશો તો એનું વેરિએશન લાસ્ટ આન્સરમાં આવશે. હવે મધ્યક મેળવી લીધા પછી આપણે મેળવશું પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન આપણે મેળવવું હોય તો આપણે એસનું સૂત્ર મૂકવું પડે. એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફ ડી સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફ ડી છેદમાં એન આખા કાઉન્સ ઉપર વર્ગ. હવે સિગ્મા એફ ડી સ્ક્વેર આપણી પાસે છે 205.75, એનની કિંમત આપણી પાસે છે 270, માઇનસ સિગ્મા એફ ડી 1.5 છેદમાં 270 આખા કાઉન્સ ઉપર વર્ગ. સૌથી પહેલાં 205.75 એનો ભાગાકાર તમે કરશો 270 વડે તો તમને 0.7620 મળશે. પછી 1.5નો ભાગાકાર 270 હારે કરશો એટલે તમને 0.006 મળશે. તમારે એનો શું કરવાનો છે? વર્ગ કરવાનો છે. એટલે 0.006 ગુણ્યા 0.006 તમે કરશો એટલે 0.4036 આ તમને વર્ગ મળશે. હવે 0.7620માંથી તમે 0.000036 બાદ કરશો એટલે તમને મળશે 0.7964. તમે એનું વર્ગમૂળ કાઢશો એટલે પ્રમાણિત વિચલન એસની કિંમત તમને મળશે 0.87. એટલે બે ચલ આપણને મળી ગયા, એક તો મધ્યક અને બીજું પ્રમાણિત વિચલન. હવે આપણે મેળવવો પડશે મધ્યસ્થ. અસતત આવૃત્તિ વિતરણમાં આપણને જ્યારે પણ મધ્યસ્થ શોધવાનું કહેવામાં આવે ત્યારે આપણે સૂત્ર મૂકીએ છીએ એન પ્લસ 1/2 માં અવલોકનની કિંમત સંચય આવૃત્તિમાં જોતા. એન પ્લસ 1, એન બરાબર આપણી પાસે છે 270. 270 પ્લસ 1/2 એટલે 271/2. 271/2 કરીએ તો 135.5 CFમાં જોતા, એટલે કે સંચય આવૃત્તિની કોલમમાં આપણે જોવા જવું પડશે. તો સંચય આવૃત્તિની કોલમમાં આપણે જોઈએ તો 135.5 જે છે એ સમાશે 158માં એનો સમાવેશ થાય. 158ની સામેનું અવલોકન જો તમે વિચારો તો x છે એ કેટલા થાય? 14. તો અહીં તમને મધ્યસ્થ જે છે એ મધ્યસ્થ તમને મળશે 14. ઓકે, તો હવે તમને એક્સ બાર મળી ગયો મધ્યક, એસ મળી ગયો પ્રમાણિત વિચલન, અને મધ્યસ્થ એમની કિંમત પણ તમને મળી ગઈ. તો હવે તમારી પાસે 3 ચલ અવેલેબલ છે. તો હવે તમારે મેળવવાનું થાય વિષમતા અને વિષમતાંક. બહુલક ન હોય અને મધ્યસ્થ મેળવીએ ત્યારે આપણને કાર્લ પિયર્સનનું વિષમતા એસકે શોધવાનું સૂત્ર 3×(x̅-m) છે. 3×3 એમને એક્સ બાર આપણે મેળવીને લઈ આવ્યા 14.01, માઇનસ મધ્યસ્થ આપણે મેળવીને લઈ આવ્યા 14. હવે 14.01માંથી 14 બાદ કરો તો 0.01 મળે, એને ગુણ્યા 3 કરો એટલે 0.03. આ આપણા માટે વિષમતા થઈ. હવે આપણે મેળવવું છે વિષમતાંક. વિષમતાંક એટલે જે મેળવવાનું સૂત્ર થાય 3×(x̅-m)/s. 3×(x̅) છે 14.01, માઇનસ m છે 14,
છેદમાં પ્રમાણિત વિચલન એસ છે 0.87. 3 × 14.01 માંથી 14 બાદ કરો એટલે 0.01 મળે, અને એને ગુણ્યા 3 કરો એટલે 0.03 મળે, એને ભાંગ્યા 0.87 કરો એટલે વિષમતાંકની કિંમત તમને મળશે 0.03. તો આ તમારો સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 2 હતો. આ દાખલા નંબર 2 તમને ગણાવવા પાછળનું કારણ એ હતું કે અહીં તમે ડિફરન્સ કાઢી શકો કે સૌથી મોટી આવૃત્તિ 56 છે અને 56 બે વખત આવે છે, એટલે કે અહીંયા બહુલક મળી શકે તેમ નથી. એટલે જ્યારે ક્યારેય પણ બહુલક મળી શકે તેમ ન હોય ત્યારે આપણે ફરજિયાત બહુલકની જગ્યાએ મધ્યસ્થનો ઉપયોગ કરવો પડે. તો આ એક દાખલો આપણે જોયો અસતત આવૃત્તિ વિતરણનો, કે જેમાં આપણને બહુલક મળી શકે એમ નહોતો, એટલે આપણે બહુલક માટે મધ્યસ્થનો ઉપયોગ કરીને દાખલો ગણ્યો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવો જ એક દાખલો ગણશું કે જેમાં બહુલક મળી શકે તેમ ન હોય અને આપણે મધ્યસ્થ મેળવવો પડે પરંતુ સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગ લંબાઈ હોય એવો દાખલો. ત્યાં સુધીમાં તમે આ દાખલો છે એ કમ્પ્લીટલી ગણી નાખજો.